જય શ્રી કૃષ્ણ મિત્રો ધોરણ અગિયાર ત્રિકોણ વિત્તીય વિધાયો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર શરૂ હતું ત્રિકોણ સમીકરણના ઉકેલ શોધો એમાં ત્રીજો દાખલો આવ્યા હતા કોટેક્સ બરાબર માઇનસ રૂટ થ્રી તો એક્સ શોધો કોટેક્સ બરાબર માઇનસ રૂટ થ્રી કોટનું ઉકેલ ગણ માટે સૂત્ર નથી સૂત્ર કોના માટે છે તમને ખબર છે કોના માટે સૂત્ર છે સૂત્ર ટેન માટે છે તો કોટનું સેવા ફેરવી દેવાનું ટેનમાં તો કોટનું વ્યસ્ત ટેન કરો તો આ માઇનસ રૂટ થ્રી હતા તો વ્યસ્ત થઈ ગયા માઇનસ વન અપોન રૂટ થ્રી હવે ટેન એક્સ બરાબર માઇનસ વન રૂટ થ્રી તો ટેનમાં માઇનસ વન અપોન રૂટ થ્રી ક્યાં આગળ થાય વન અપોન રૂટ થ્રી બાય સિક્સ આગળ થાય પણ તમારે માઇનસ કરવા હોય તો કાં તો બીજા ચરણમાં કાં તો ચોથા ચરણમાં લઈ જવા પડે તો અહીંયા બીજા ચરણમાં લઈ ગયા છે પાય માઇનસ ફાય બાય સિક્સ પાય માઇનસ બાય સિક્સ એટલે કેટલા થાય ફાઈવ પાય બાય સિક્સ લસા લઈને સાદુરૂપ આપવું તો ટેનેક્સ બરાબર તમને શું મળ્યું 10x બરાબર ટેન ફાઈવ પાય બાય સિક્સ એટલે આ તમારો આલ્ફા થયો આ તમારો શું થયો આલ્ફા તો ટેનેક્સ બરાબર ટેન આલ્ફા હોય તો ઉકેલ ગણ એક્સ બરાબર એન પાય પ્લસ આલ્ફા આલ્ફા એટલે આ જે કિંમત હતી એ તો આ મળી ગયો તમને આપેલ સમીકરણનો વ્યાપક ઉકેલ શું મળી ગયો તમને વ્યાપક ઉકેલ હવે વિશિષ્ટ ઉકેલ એટલે આમાંથી એવા ઉકેલ જે ઝીરોથી ટુ પાયમાં આવે તો એનની જુદી જુદી કિંમતો મૂકો એન બરાબર જીરો મૂકો તો એક્સ બરાબર ફાઇવ ફાઈ બાય સિક્સ એટલે જીરોથી ટુ ફાયમાં આવી જાય એક મૂકો તો પાઈ પ્લસ ફાઇવ ફાઈ બાય સિક્સ લસા લઈને સાદુરૂપ આપ્યું તો અગિયાર પાઈ બાય સિક્સ આ પણ ટુ પાઈ કરતાં નાના જ છે તો આ પણ આવી જાય હવે આગળ બે મૂકશો તો ટુ પાઈ પ્લસ થાય એ 2 ટુ માં આવે નહીં તો આના બે મુખ્ય ઉકેલ મળ્યા 5 ફાઈ બાય સિક્સ અને ઇલેવન ફાય બાય સિક્સ હવે ચોથો દાખલો કોશેક એક્સ બરાબર માઇનસ ટુ કોશેકમાં સૂત્ર નથી સેમાં ફેરવવાનું સાઇનમાં સાઇન એક્સ બરાબર માઇનસ વન બાય ટુ ચાલો સાઈન ઋણ કયા ચરણમાં હોય એ પ્રમાણે આલ્ફા લખવો પડશે પહેલા બીજામાં ધન હોય એટલે ત્રીજામાં લઈ ગયા છે અહીંયા અથવા ચોથામાં બી લઈ જઈ શકો પાય પ્લસ ફાઈ બાય સિક્સ એટલે શું થઈ જાય સેવન પાય બાય સિક્સ આ તમારો આલ્ફા થયો સાઈનેક્સ બરાબર સાઈન આલ્ફા બરાબર હવે સાઇનેક્સ બરાબર સાઈન સેવન ફાઈ બાય સિક્સ ઓહો ફરી જોઈ લઈએ દેખાતું નહોતું વિદ્યાર્થી મિત્રો ફરી સમજી લો કોસેક્સ બરાબર માઇનસ ટુ રકમ તો તમારી જોડે હશે એટલે તમે જોતા હશો પણ દેખાતું નહોતું તમને ફરી કોસેક્સ બરાબર માઇનસ ટુ હોય તો કોશેકમાં સૂત્ર નથી એટલે શેમાં ફેરવવું પડે સાઇનમાં તો સાઇનેક્સ બરાબર વ્યસ્ત કરો તો શું થઈ જાય માઇનસ વન બાય ટુ ફરી સમજાવું છું કારણ કે હમણાં નોટમાં દેખાતું નહોતું માઇનસ વન બાય ટુ sin એક્સ બરાબર માઇનસ વન બાય ટુ સાઇન ઋણ તો ત્રીજા ચોથા ચરણની કિંમત લખવી પડે અહીં ત્રીજા ચરણની કિંમત લખી છે પાય પ્લસ ફાઈવ બાય સિક્સ આનું સાદુ રૂપ આપો એટલે શું થઈ જાય સેવન ફાઈવ બાય સિક્સ તો સાઈનએક્સ બરાબર આ તમારો સાઇન આલ્ફા આ થઈ ગયો સાઈનનો ઉકેલ શું હતો એક્સ બરાબર એન પાય પ્લસ માઇનસ વન ટુ એન આલ્ફા આલ્ફા શું છે સેવન ફાઈ બાય સિક્સ તો આ તમારો વ્યાપક ઉકેલ થઈ ગયો શું થઈ ગયું વ્યાપક ઉકેલ હવે વિશિષ્ટ ઉકેલ માટે મુખ્ય ઉકેલ માટે એન બરાબર જીરો મૂકો જીરો મૂકો એટલે માઇનસ વનની જીરો પ્લસ એટલે સેવન પાય બાય સિક્સ આવી જાય જીરોથી ટુ પાયમાં એટલે એક મુખ્ય ઉકેલ આ થાય પછી એક મૂકો એક મૂકો તો પાઈ માઇનસ થાય તો નહીં આવે બે મૂકો બે મૂકો તો ટુ પાય પ્લસ થાય એ પણ જીરોથી ટુ પાયમાં નહીં આવે જો આમાં આગળ ગઈ ગાડી અત્યાર સુધી બધા દાખલાઓમાં શું થતું હતું જીરો એક કે બેમાં આવી જતું હતું પિક્ચર પૂરું થઈ જતું હતું આમાં કેટલે પહોંચ્યું ત્રણ સુધી એન બરાબર ત્રણ તો થ્રી પાય માઇનસ સેવન બાય સિક્સ એટલે અગિયાર પાય બાય સિક્સ તો આ કિંમત પણ જીરોથી ટુ પાયમાં આવે આ કિંમત પણ તો બે મળ્યા સેવન ફાય બાય સિક્સ અગિયાર પાય બાય સિક્સ આ એના મુખ્ય ઉકેલ થઈ ગયા दाखलो से जुइए एक्स बराबर कॉस टू एक्स आपी दीधेला है एट आलफा थे कहवा आक्स कह उकेल एक्स बराबर टू एन पाई प्लस माइनस आलफा प्लस ओर माइनस आलफा तो फोर एक्स બરાબર ટુ એન પાય પ્લસ ઓર માઇનસ ટુ એક્સ બધામાં બે ગુણાયેલા છે બધામાં બે ગુણાયેલા છે તો તમે શું કરશો બધામાં બે ગુણાયેલા છે તો બે વડે ભાગી નાખો એટલે ટુ એક્સ બરાબર એન પાય પ્લસ ઓર માઇનસ એક્સ એકવાર પ્લસ લખ્યું બીજી વાર માઇનસ લખ્યું એકવાર પ્લસ બીજી વાર માઇનસ હવે એક્સ આ બાજુ લાવો તો એક્સ બરાબર એન પાય આમાં એક્સ આ બાજુ લાવો તો થ્રી એક્સ બરાબર એન પાય ત્રણ છેદમાં લાવી દીધા એટલે એક્સ બરાબર શું થઈ ગયું એન પાય બાય થ્રી એક્સ બરાબર શું થઈ ગયું એન પાય બાય થ્રી હવે આ એનો કયો ઉકેલ મળ્યો તમને વ્યાપક ઉકેલ અહીંયા ખાલી ઉકેલ ગણ લખવાનો છે તો પહેલો ઉકેલ યોગ બીજો ઉકેલ બંને યોગમાં લખી દેવાના એન પાય જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ એન પાય બાય થ્રી જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ છઠ્ઠો દાખલો

ચલો ટુ સી સી સૂત્ર લગાયા પછી પહેલાંમાં સરવાળો ભાગ્યા બે એટલે ટુ એક્સ બાદ ભાગ્યા બે એટલે એક્સ એ તો આખું સ્વાધ્યાય આપણે ગણ્યું આગળ એટલે બધાને ખબર છે બંનેમાંથી કોસ ટુ એક્સ કોમન લઈ લો બંનેમાંથી કોસ ટુ એક્સ કોમન વધે શું ટુ કોસેક્સ અહીંયા માઇનસ વન બરાબર જીરો હવે કોસ ટુ એક્સ બરાબર જીરો અથવા ટુ કોસેક્સ માઇનસ વન બરાબર ઝીરો કોસ ટુ એક્સ બરાબર જીરો તો કોસના શૂન્યોનો ગણ લખવાનો આમાં સૂત્ર લગાવવાનું નહીં તો કોસના શૂન્યોનો ગણ બરાબર ટુ એક્સ એટલે ટુ એક્સ બરાબર કોસના શૂન્યોનો ગણ ટુ એન પ્લસ વન પાય બાય ટુ જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ એક્સ જોઈએ બે વડે ભાગી નાખો તો પાય બાય ફોર તો કોસ ટુ એક્સ બરાબર ઝીરો પરથી આ મળ્યો ઉકેલ તમને આવી રહ્યો હવે બીજું કોસેક્સ બરાબર વન બાય ટુ એનું અહીંયા ગણ્યું છે કોસેક્સ બરાબર વન બાય ટુ હોય કોસમાં વન બાય ટુ ક્યાં આગળ થાય કોસ ફાય બાય થ્રી તો કોસનો ઉકેલ ગણ એક્સ બરાબર ટુ એન પાય પ્લસ ઓર માઇનસ ફાઈ બાય થ્રી ઉકેલ શું થાય ટુ એન પાય પ્લસ ઓર માઇનસ ફાઈ બાય થ્રી તો આ બંનેનો આપણે શું લખી દેવાનો યોગ ગણ ઉકેલ ગણ એટલે આ બંનેનો શું લખી દેવાનો યોગ ગણ તો આ હતો દાખલા નંબર છ ચાલો દાખલા નંબર સાત જોઈએ સાઈન ટુ એક્સ પ્લસ કોસેક્સ બરાબર ઝીરો તો સાઈન ટુ એક્સનું સૂત્ર ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસેક્સ સાઈન ટુ એક્સનું સૂત્ર ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસેક્સ બંનેમાંથી કોસેક્સ કોમન પેલો જેમ દાખલો ગણ્યો તેમ જ છે કોસેક્સ બરાબર ઝીરો અથવા આના બરાબર ઝીરો કોસેક્સ બરાબર ઝીરો તો કોસના શૂન્યોનો ગણ એક્સ બરાબર કોસના શૂન્યોનો ગણાઈ ગયો અને સાઇનએક્સ બરાબર માઇનસ વન બાય ટુ હમણાં જ ગણેલો દાખલો છે આગળ જોજો એટલે આનો ઉકેલ ને આનો ઉકેલ બંનેનો શું લઈ લેવાનો યોગ ગણ એ તમારો વ્યાપક ઉકેલ આ આગળ ગણેલો છે સાઇનએક્સ બરાબર માઇનસ વન બાય ટુ અહીંયા ગણેલું જ છે પણ એ હું સમજાવતો નથી ફરીથી બરાબર જોઈ લઉં જોવું હોય તો બંનેનો છેલ્લે આ કોસેક્સ બરાબર ઝીરો પરથી આવ્યું હતું અહીંયાથી આ એ અને સાઇનએક્સ બરાબર માઇનસ વન બાય ટુ પરથી આવે એ બંનેનું શું લઈ લેવાનો યોગ ગણ આઠમો દાખલો સેક્સક્વેર ટુ એક્સ બરાબર વન માઇનસ ટેન ટુ એક્સ બધું ટેનમાં ફેરવી દો એટલે સેક્સક્વેરની જગ્યાએ શું લખવાનું વન પ્લસ ટેન સ્ક્વેર આ વન માઇનસ ટેન ટુ એક્સ એમને બંને બાજુથી વન ઉડી જાય બંને બાજુથી વન ઉડી જાય માઇનસ ટેન ટુ એક્સ આ બાજુ લાવી દો એટલે પ્લસ ટેન ટુ એક્સ બરાબર જીરો બંનેમાંથી ટેન ટુ એક્સ કોમન વધે શું ટેન ટુ એક્સ પ્લસ વન બરાબર જીરો તો ટેન ટુ એક્સ બરાબર ઝીરો આના પરથી ટેનના શૂન્યોનો ગણ એટલે ટુ એક્સ બરાબર ટેનના શૂન્યોનો ગણ જે સાઈનના શૂન્યોનો ગણ હતો એ એટલે એન પાય એના પરથી તમને એક્સ મળી જાય અને ટેન ટુ એક્સ પ્લસ વન બરાબર તો ટેન ટુ એક્સ બરાબર માઇનસ વન તો ટેન ટુ એક્સ બરાબર માઇનસ ટેન પાય બાય ફોર બીજા ચરણમાં લઈ ગયા પાય માઇનસ પાય બાય ફોર એટલે ટેન થ્રી પાય બાય ફોર તો આલ્ફા મળી ગયો તો ઉકેલ ગણ શું લખાય આલ્ફા મળી ગયા પછી ઉકેલ ગણ ટુ એક્સ બરાબર એન પાય પ્લસ થ્રી પાય બાય ફોર ટેનનો ઉકેલ ગણ હવે એક્સ કરવા હોય તો બે વડે ભાગી નાખો એટલે થ્રી પાય બાય તો આ બંનેનો તમારે શું લઈ લેવાનો યોગ ગણ એ તમારો જવાબ યોગ ગણ લો એ તમારો જવાબ નવમો દાખલો સાઈન એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ એક્સ પહેલાં દાખલાની જેમ રીએરેન્જમેન્ટ કરી મોટા ઠીટા આગળ લાવી દીધા આ બંને વચ્ચે એસ પ્લસ એસ સૂત્ર લગાડો એસ પ્લસ એસ એટલે ટુ એસ સી બરાબર પહેલાંમાં સરવાળો ભાગ્યા બે બીજામાં બાદબાકી ભાગ્યા બે પ્લસ સાઈન થ્રી એક્સ બંનેમાંથી સાઈન થ્રી એક્સ કોમન લઈ લો વધે શું ટુ કોસ ટુ એક્સ પ્લસ વન બરાબર ઝીરો કાં તો આના બરાબર ઝીરો કાં તો આના બરાબર ઝીરો સાઇન થ્રી એક્સ બરાબર ઝીરો એટલે શૂન્યોનો ગણ એટલે થ્રી એક્સ બરાબર સાઈનના શૂન્યોનો ગણ એન પાય તેથી એક્સ બરાબર એન પાય બાય થ્રી એ આ બાજુ લખેલું છે હવે અહીંથી કોસ ટુ એક્સ કરતાં બનાવ્યા માઇનસ વન બાય ટુ શું મળ્યા માઇનસ વન બાય ટુ એન પાય બાય થ્રી મેં તમને કહી દીધું અહીંયાથી કોસ ટુ એક્સ બરાબર શું આવ્યું હતું માઇનસ વન બાય ટુ માઇનસ વન બાય ટુ એટલે બીજું ચરણ લીધું માઇનસ આવે એટલે પાય માઇનસ પાય બાય થ્રી આગળ કોસ છે હો દેખાય છે ને પાય માઇનસ પાય બાય થ્રી એટલે ટુ પાય બાય થ્રી આ તમારો આલ્ફા મળી ગયો તો ટુ એક્સ બરાબર કોસનો ઉકેલ ટુ એન પાય પ્લસ ઓર માઇનસ આલ્ફા બે વડે ભાગી નાખો એ તમારો જવાબ આ બંનેનો શું લખી દેવાનો યોગ ગણ એ તમારો જવાબ તો અહીંયા આપણે સ્વાધ્યાય પૂરું કરીએ છીએ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ પાંચ માટેની થોડી સમજૂતી હું તમને આપી દઉં અને એના સૂત્રો બી ચલાવી દઈએ એટલે આગળના લેક્ચરમાં દાખલાઓથી શરૂ થાય ત્રિકોણના ગુણધર્મો ત્રિકોણના ગુણધર્મોમાં તમને ખબર છે અત્યાર સુધી માપ ખૂણો બી સી લખતા હતા પણ હવે ખાલી એ લખો તો ખૂણા એનું માપ સમજી લેવાનું શું સમજી લેવાનું ખૂણા એનું માપ બી લખું તો ખૂણા બીનું માપ સી લખું તો ખૂણા સીનું માપ ખૂણા એની સામેની બાજુ સ્મોલ એ વડે દર્શાવાય ખૂણા એની સામેની બાજુ સ્મોલ એ વડે દર્શાવાય ખૂણા બીની સામેની બાજુ સ્મોલ બી વડે દર્શાવાય અને ખૂણા સીની સામેની બાજુ સ્મોલ સી વડે દર્શાવાય એટલે એ બી બરાબર સી શું થાય એ બી બરાબર સી બી સી બરાબર એ અને એસી બરાબર બી અને કેપિટલ એ બી સી એ ખૂણાના માપ થયા સ્મોલ એ બી સી એ બાજુના માપ થયા ત્રણેય ખૂણાના માપનો સરવાળો એટલે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર શું થાય પાઈ એ પ્લસ બી પ્લસ સી બરાબર શું થાય પાઈ તમને ખબર હોય તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવૃત કહેવાય ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ હોય એને અંતવૃત કહેવાય અંતવૃતની ત્રીજ્યા દર્શાવવા આર સંકેત વપરાય અને પરિવૃત્તની ત્રીજ્યા દર્શાવવા કેપિટલ આર સંકેત વપરાય હવે કેપિટલ આર સંકેત ઉપરથી સાયન્સ સૂત્ર આવે છે એટલે મેં તમને આ બધી સમજૂતી આપી ફરી સમજી લો ખૂણા એની સામેની બાજુ સ્મોલ એ કહેવાય એટલે બી લંબાઈ કહેવાય ખૂણા બીની સામેની બાજુ સ્મોલ બી કહેવાય એસી લંબાઈ કહેવાય અને ખૂણા સીની સામેની બાજુ સ્મોલ સી કહેવાય એ બી લંબાઈ કહેવાય હવે અગત્યના સૂત્રો જોઈએ સાયન્સ સૂત્રો અને કો સાયન્સ સૂત્રો જેના પરથી સ્વાધ્ય ત્રણ પોઈન્ટ પાંચ છે સાઇન સૂત્ર એ અપોન સાઇને બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાયન સી બરાબર કે અચળ આ કેવી કિંમત છે અચળ આમાં દરેક પદ શું એ બી સી બાજુના માપ છે અને સાઈનની અંદર ખૂણાના માપ છે સાઈનની અંદર કોણા માપ છે ખૂણાના એટલે એ અપોન સાયને બરાબર કે લખાય બી અપોન સાઈન બી બરાબર પણ કે લખાય અને સી અપોન સાયન સી બરાબર પણ કે લખાય તો એ બરાબર આની જોડે ગુણી નાખો તો કે સાઈન એ થાય બી બરાબર કે સાઈન બી થાય અને સી બરાબર કે સાઈન સી થાય ત્રણેય સાથે કે વારા પરથી સરખાવો એટલે આ નવા સૂત્રો મળે કેટલીક વાર સાઈન એની બી જરૂર પડે તો સાઈન એ બરાબર શું લખાય એ અપોન કે સાઈન બી બરાબર શું લખાય બી અપોન કે તો આ રીતે કોઈપણ કરતા તમે બનાવી શકો છો આ હતું સાઈન સૂત્ર હવે કો સાઇન સૂત્ર ત્રિકોણના ખૂણાના કોઈ પણ માપ કોસમાં લખવા હોય એ બી સી તો આ સૂત્રોનો ઉપયોગ થાય છે કોસ એ લખવું હોય તો કોસ એ બરાબર એ લખવું હોય તો આ બે બાજુ આવે પેલી હમણાં જે આકૃતિ હતી એમાં આ કઈ હતી સી બી અને એ શું હતું સી બી અને એટલે એ આવે ત્યારે એ સિવાયના બી સી બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન ટુ બી સી ફરી આકૃતિ દોરીને તમને સમજાવું આ એ બી સી આ સ્મોલ એ કહેવાય આ સ્મોલ બી કહેવાય અને આ સ્મોલ સી કહેવાય એટલું તો ખબર છે દરેકને હવે કોસ એ લખવું હોય ત્યારે આ બે બાજુના વર્ગોનો સરવાળો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ સામેની બાજુનો વર્ગ અપોન ટુ બી સી આ થઈ ગયું સૂત્ર એ જ રીતે કોસ બી લખવું હોય તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન ટુ એ અને કો સી લખવું હોય તો એ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર માઇનસ સ્ક્વેર અપોન ટુ એ બી આ સૂત્રો પણ અગત્યના છે એમાંથી કેટલીક વાર આનો ઉપયોગ પણ થાય છે કરતા બનાવીને એટલે થોડું ધ્યાન રાખજો આ સૂત્રો દસ વાર લખીને તૈયાર કરવાના છે દાખલા આપણે આગળના લેક્ચરમાં જોઈએ ગુડ બાય મિત્રો